હાય, હું કુસુમા સ્વિંચતરીએ આપ સર્વેનો આપણી YouTube ચેનલ કુસુમ્સ કિચનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું એક એવી રેસિપી જે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય અને જલ્દીથી બની જાય એવો યલો ખારેકનો હલવો. આ ખારેક ખલેલા તરીકે પણ ઓળખાય છે. યલો ખારેકનો હલવો બનાવવા માટે આપણે લેશું 250 ગ્રામ યલો ખારેક, 1/2 કપ દેશી ઘી, 2 ચમચી ઘરની મલાઈ, 1/2 કપ દૂધ, 2 ચમચી સાકર અને થોડા મિક્સ ડ્રાય ફ્રૂટ. હલવો બનાવવા માટે આપણે સૌ પ્રથમ ખારેકને સારા પાણીથી ધોઈ લઈશું. ત્યારબાદ ખારેકના નાના નાના ટુકડા કરી તેના ઠળિયા કાઢી લઈશું. યલો ખારેકમાં કેલ્શિયમ, આયરન અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને નેચરલ સુગર પણ હોય છે. હવે ખારેકના નાના ટુકડા થઈ ગયા છે તો એક મિક્સર જાર લઈ તેમાં ખારેકના ટુકડા નાખી અધકચરું પીસી લઈશું. આપણે ખારેકની એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની, તેનું ધ્યાન રાખો. તમારે આ મિક્સર પરચેસ કરવું હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણી ખારેક અધકચરી પીસાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ ઓન કરી નોનસ્ટિક પેનમાં 3 ચમચી દેશી ઘી એડ કરી દઈશું. ઘી ગરમ થાય એટલે તેમાં પીસેલી અધકચરી ખારેક એડ કરી દઈશું અને બંને સરખું મિક્સ કરી શેકી લઈશું. ખારેકનું પાણી થોડું બળી જાય ત્યાં સુધી તેમાં ચમચો ફેરવતા રહીશું. હવે ખારેકનું પાણી બળી ગયું છે તો તેમાં આપણે 2 ચમચી ઘરની મલાઈ એડ કરી દઈશું. મલાઈને બદલે તમે માવો પણ વાપરી શકો છો. મલાઈ નાખી તેને 2-3 મિનિટ માટે ચડવા દઈશું. મલાઈ સરખી મિક્સ થઈ જાય પછી તેમાં 1/2 કપ દૂધ નાખી તેને ઉકળવા દઈશું. દૂધ થોડું ઉકળે ત્યારબાદ તેમાં 2 ચમચી સાકર નાખી બધું સરખું મિક્સ કરી લઈશું અને 5-7 મિનિટ માટે તેને ઉકળવા દઈશું. ખારેક નેચરલી સ્વીટ જ હોય છે જેથી તેમાં વધુ સાકર નાખવાની જરૂર પડતી નથી. હવે 5-7 મિનિટ થઈ ગઈ છે અને દૂધ પણ બળી ગયું છે અને હલવો પણ ઘટ્ટ થઈ ગયો છે તો હવે તેમાં ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ નાખી સરખું મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે ચડવા દઈશું. હવે આપણો હલવો તૈયાર થઈ ગયો છે તો તેમાં આપણે 1 ચમચી દેશી ઘી નાખી મિક્સ કરી લઈશું. હવે હલવામાં ઘી પણ છૂટું પડવા લાગ્યું છે તો આપણો લચકા જેવો હલવો બનીને તૈયાર છે. હવે આ તૈયાર થયેલ હલવાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું ગરમાગરમ અને સ્વાદિષ્ટ યલો ખારેકનો હલવો. અત્યારે ખારેકની સિઝન ચાલે છે તો આ ખારેકનો હલવો તમે જરૂરથી બનાવજો અને કેવો બન્યો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમે હજી આપણી આ YouTube ચેનલ કુસુમ્સ કિચનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેશો અને બેલ આઇકન પર ક્લિક કરી લેશો જેથી કરીને તમને નેક્સ્ટ રેસિપીની નોટિફિકેશન મળતી રહેશે. કુસુમ્સ કિચનને તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.